હાય, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે હું તમારી ગુજરાતીની ટીચર બની છું. આજે આપણે નિબંધ સાંભળીએ. નિબંધનું નામ છે મારા પ્રિય શિક્ષક. તો ચાલો આપણે નિબંધ સાંભળીએ અને નોટમાં લખીએ. આપણે વર્ગમાં જુદા જુદા શિક્ષકો બનાવવા આવે છે, જેમ તેમાંથી નિહાબેન મારા પ્રિય શિક્ષક છે. તમને પણ અલગ અલગ વિષયના અલગ અલગ શિક્ષકો બનાવવા આવે છે, જેમ કે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, એવા અલગ અલગ શિક્ષકો તમને બી શીખવવામાં આવે બનાવવામાં આવે છે. તેમાંથી આપણને તમને બી કોઈ એક શિક્ષક પ્રિય હોય છે. નેહાબેન શાળામાં આવ્યા 2 વર્ષ થયા છે. તે સૌ વિદ્યાર્થીઓને ઓળખે છે, શિક્ષકો બની ગયા છે. તેમનો ચહેરો હંમેશા હસતો રહે છે. તેઓ સૌ વિદ્યાર્થીઓને એ પ્રિય શિક્ષક છે. તેમનો ચહેરો હંમેશા હસતો રહે છે. હંમેશા તે સ્ફૂર્તિલા હોય છે અને તે હંમેશા આનંદમાં હોય છે. નેહાબેન અમને અંગ્રેજી વિષય ભણાવે છે. તે શુદ્ધ ઉચ્ચારથી શબ્દ બોલે છે. તેનો મુખાવરો કરાવે છે. અંગ્રેજી વ્યાકરણ અને લેખનનો તે ખૂબ જ મુખાવરો કરાવે છે. તે શુદ્ધ ઉચ્ચારો સાથે શબ્દ બોલે છે. તેથી વિદ્યાર્થીઓને ગોખવાની જરૂર ન પડે અને અંગ્રેજી લેખન અને વ્યાકરણનો ખૂબ જ મહાવરો કરાવે છે, જેથી તેમને ગ્રહ કાર્ય અને પરીક્ષામાં મુશ્કેલી ન પડે. અહીંયા તમને તમારી મેડમનું નામ લખવાનું છે. અહીંયા તમારી મેડમને આવ્યા 4 વર્ષ થયા છે તે લખવાનું છે, અને તમારી મેડમ તમને કયો સબ્જેક્ટ ભણાવે છે તે લખવાનું છે. હજુ આગળ છે એ હું તમને કરાવું છું. ત્યાં સુધી તમે આ નોટમાં લખી દો. તમે આ નોટમાં લખી દો, હું 2 મિનિટ ઉભી રહું છું. નેહાબેન શાળાએ સમયસર આવે છે. વર્ષ દરમિયાન તે ઘણી ઓછી રજાઓ પાડે છે. તેમનું સૂત્ર છે કે આનંદથી બનાવો અને ભણો. તે કડક હોવા છતાં પ્રેમાળ છે. ભણાવવાથી તે આપણને મસ્તીપણ કરાવે છે. તે શાળાએ નિયમિત આવે છે અને ઓછી રજાઓ પાડે છે. તેમનું માનવું છે કે આનંદ એટલે ખુશીથી બનાવવું અને બનાવવું. તે કડક છે પણ પ્રેમાળ, એટલે કે કાળજીરૂપ પણ છે. તેમને મસ્તી પણ કરાવે છે.
નેહાબેન અમારા સારા માર્ગદર્શક અને મિત્ર છે. તે અમને સારા માર્ગદર્શક આપે છે, તેથી તે અમારા સારા મિત્ર છે. આ તમારો નિબંધ હવે પૂરો થાય છે અને આ તમે લખી દેજો. બાય.